नमस्कार दर्शक मित्रों, न्यूज 24 गुजराती मां तमारू स्वागत छे। अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल ना निशान पर क्लिक करो। धोरण 10 बोर्ड नु परिणाम जाहिर करी देवामां आव्युं छे। विद्यार्थियों नु कुल परिणाम 64.62% आव्युं छे, जे पाछला वर्षनी सरखामणीमां सामान्य नीचू छे। पाछला वर्षे 65.18% परिणाम आव्युं हतुं, एटले के पाछला वर्ष करता आ वर्षे परिणाम सामान्य ओछो आव्युं छे। आ वर्षे 100% परिणाम धरावनारी शाळाओ अने 30% करता ओछू परिणाम लावनारी शाळाओनी संख्यामां वधारो थयो छे। आ साथे 0% परिणाम लावनारी स्कूलोनी संख्या पण पाछला वर्ष करता वधी छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले उम्मेदवारोने शुभेच्छा पाठवी छे। सीएम जणાવે છે કે તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું। બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે। આ સિવાય શિક્ષણ મંત્રી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે અને જેઓ નાપાસ થયા છે તેમને નિરાશ થયા વગર આગળ વધવાની શુભેચ્છા પાઠવી છે। સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટનનો વિવાદ અટકતો નથી। કુલ 40 પાર્ટીમાંથી કોંગ્રેસ સહિત 20 વિપક્ષી પાર્ટીએ એનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। બીજી તરફ ભાજપ સહિત 17 પક્ષોએ સરકારનું આમંત્રણ સ્વીકાર્યું છે। આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રપતિને સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। અરજીકર્તાનું કહેવું છે કે લોકસભા સચિવાલયે ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે। વિપક્ષનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બાયપાસ કરીને વડાપ્રધાન દ્વારા એનું ઉદ્ઘાટન કરાવવાનો નિર્ણય માત્ર ગંભીર અપમાન જ નથી, પરંતુ એ લોકશાહી પર સીધો હુમલો પણ છે। બુધવારે વિપક્ષી દળોના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સરકારમાં સંસદમાંથી લોકશાહીના આત્માને દૂર કરવામાં આવ્યો છે। આવી સ્થિતિમાં નવી ઇમારત બનાવવાનો કોઈ અર્થ નથી। આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે। આ દરમિયાન ગુજરાત ટાઇટન્સને લઈને નવો વિવાદ સામે આવ્યો છે। હકીકતમાં ગુજરાત ટાઇટન્સ સામે ગાંધીનગર કોમર્શિયલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। ભારત સરકારની કોપીરાઇટ સોસાયટીએ આ દાવો કર્યો છે। આઈપીએલ મેચ દરમિયાન બ્રેક વચ્ચે વગાડવામાં આવતા બે ગુજરાતી ગીતોને લઈને દાવો કરવામાં આવ્યો છે। બંને ગીતોના કોપીરાઇટનો ભંગ કરીને મેચમાં ગીતો વગાડવામાં આવતા હતા। વિવિધ નોટિસો બાદ પણ ગુજરાત ટાઇટન્સ અને ડીએનએ એન્ટરટેનમેન્ટ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ તરફથી ગીતો વગાડવાનું બંધ ન થતા કોમર્શિયલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। કોર્ટના સમન્સ બાદ પ્રતિવાદીઓએ કોર્ટમાં હાજર થઈ ખાતરી આપી છે। હવે આઈપીએલ મેચમાં ગુજરાત ટાઇટન્સની મેચમાં બ્રેક દરમિયાન આ બે ગુજરાતી ગીતો નહીં વગાડવામાં આવે તેવી કોર્ટને ખાતરી અપાઈ છે। હેલો મારો સાંભળો અને મારા પાલનનો આ બે ગીતો આઈપીએલ મેચમાં કોપીરાઇટનો ભંગ કરીને નહીં વગાડી શકાય। આઈપીએલ 2023 હવે અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે પ્લેઓફની મેચમાં રમાઈ રહી છે। આ માટે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે અને બીજી ક્વોલિફાયર માટે મુંબઈ અને ગુજરાત વચ્ચે જંગ જામશે તે પહેલા અમદાવાદમાં ફાઇનલની ટિકિટ માટેનું વેચાણ શરૂ થયું છે, જેમાં ઓનલાઈન બાદ ઓફલાઈન ટિકિટ ખરીદવા માટે લાઈન લાગી છે। આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઈપીએલની ફાઇનલ જોવા માટેની ટિકિટ લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે, જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાંથી ખાસ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। આ તમામ લોકો ફાઇનલની ટિકિટ લેવા માટે પડાપડી કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હવામાન સુકું રહેવાની સંભાવનાઓ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે 28 અને 29 તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે।
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન મોટા ભાગે સૂકું હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જો કે લોકલ કન્વેક્ટિવિટીના કારણે ક્યાંક વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 28 અને 29 તારીખે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ડોક્ટર મોહંતીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખ વરસાદ થવાની શક્યતાઓ છે.